નમસ્કાર મિત્રો, હું છું મયુર પુરોહિત. ચોલા ન્યૂઝમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જો આપ સૌ પ્રથમવાર ચેનલમાં આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ બટન ઉપર ક્લિક કરશો. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. ઊભા રહીને બોટલથી પાણી પીવું જોખમી છે? નુકસાન જાણીને તુરંત બંધ કરી દેશો. આપનું મોટાભાગનું શરીર પાણીથી બનેલું છે, તેથી જ આપણને દરરોજ લગભગ 7-8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશન, ઉલટી, ચક્કર અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણી પીવાની સૌથી સારી રીત એ છે કે તેને બેસીને પીવો, પરંતુ આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફમાં આનું ધ્યાન રાખતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો બોટલમાંથી ઊભા રહીને પાણી પીવે છે. આ રીત ખૂબ જ નુકસાનકારક છે. જો તમે તેના જોખમને જાણશો તો તમે ક્યારે આવી ભૂલ કરવાનું વિચારશો પણ નહીં. તો ચાલો મિત્રો જોઈએ, ઊભા રહીને બોટલથી પાણી પીવાથી કયા કયા નુકસાન થતા હોય છે. જે લોકોને ઊભા રહીને બોટલથી પાણી પીવાની ખરાબ ટેવ છે, તેમને હંમેશા પાચનથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણ કે પાણી ફૂલ સ્પીડથી ફૂડ પાઇપમાં પહોંચે, જેનાથી પેટમાં સમસ્યા ઊભી થાય છે. જ્યારે તમે બોટલમાંથી એકસાથે પાણી પીવો છો ત્યારે પાણીના ઝડપી સેવનને કારણે ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ફેફસા પર દબાણ આવે છે અને આ ફેફસાની સમસ્યાનું કારણ બને છે. જો તમે ઊભા રહીને બોટલમાંથી પાણી પીવો છો અને તેને ઝડપથી ગળી લો છો તો તેની તમારી કિડની પર ખરાબ અસર પડે છે. કારણ કે ફિલ્ટર વગરનું પાણી પેટમાં ખૂબ જ ઝડપથી પડે છે, જેના કારણે મૂત્રાશયમાં ગંદકી જામે છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે. નુકસાન થઈ શકે છે. ઊભા રહીને બોટલથી પાણી પીવાને કારણે પેટમાં એસિડની માત્રા વધી શકે છે, જેનાથી પેટમાં દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે. જો તમે બેસીને પાણી પીવો છો તો તે એસિડ ધીમે ધીમે યુરિન દ્વારા શરીરની બહાર નીકળે છે. જો મિત્રો આ વિડીયો આપને પસંદ આવી હોય તો લાઈક કરશો, નીચે કોમેન્ટ કરશો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.